હેલો ફ્રેન્ડ્સ, હું છું ડોક્ટર અંકિતા પરમાર અને ધી ગુરુકુલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આપણે જે સબ્જેક્ટ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી, તેની માટેનો આજનો જે લેક્ચર છે તે એક સ્ટ્રેટર્જી લેક્ચર છે. કે આ એક્ઝામની અંદર, ખાસ કરીને આપણે જે મેઇન એક્ઝામ્સ છે, જેમ કે યુપીએસસીની એક્ઝામ્સ છે અને જીપીએસસીની જેટલી પણ એક્ઝામ્સ થાય છે, તેની અંદર સાયન્સ અને ટેકનોલોજીનું કેટલું મહત્વ છે, સાયન્સ અને ટેકનોલોજીમાંથી કેટલા પ્રશ્નો આવે છે, કયા પ્રકારના પ્રશ્નો આવે છે અને કઈ રીતે કઈ બુકમાંથી કયા મટીરિયલમાંથી તેને વાંચવું જોઈએ, તે માટેની આખી ચર્ચા આજના આપણા લેક્ચરમાં આપણે કરીશું. સાયન્સ અને ટેકનોલોજીનો સબ્જેક્ટ જો જોઈએ તો પરીક્ષામાં એક તો સૌથી પહેલા તો મહત્વપૂર્ણ કેમ છે કે સાયન્સ અને ટેકનોલોજી આપણે કેટલું એને મહત્વ આપવું જોઈએ, કેટલી વસ્તુ એની અંદરથી વાંચવી જોઈએ તે વિશે ચર્ચા કરીશું. તે કેટલા ભાગોમાં વિભાજિત છે, બરાબર કયા કયા હેડિંગ્સ આપેલા છે, કયા કયા ટોપિક્સ એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે અને બીજું સૌથી મહત્વનું કે કઈ બુકમાંથી અથવા તો કયા મટીરિયલમાંથી આપણે સાયન્સ અને ટેકનોલોજી વાંચવું જોઈએ. સાયન્સ અને ટેકનોલોજી એક એવો ડાયનેમિક સબ્જેક્ટ છે જેની અંદર તમને બહુ બધી ડાયવર્સિટી જોવા મળશે. દરેક એક્ઝામની અંદર સાયન્સ અને ટેકનોલોજીની અંદર ટોપિક્સ પણ અલગ અલગ આપવામાં આવ્યા છે. જો આપણે યુપીએસસીની વાત કરીએ તો યુપીએસસીની અંદર સાયન્સ અને ટેકનોલોજી અને પર્યાવરણ બંને અલગ સબ્જેક્ટ તરીકે જોવામાં આવે છે. પણ જો આપણે જીપીએસસીની વાત કરીએ તો જીપીએસસીની અંદર સાયન્સ અને ટેકનોલોજીની અંદર જ આપણને પર્યાવરણ ઇન્ક્લુડ કરેલું છે. તો દરેકે દરેક એક્ઝામની અંદર સબ્જેક્ટની અંદર ઘણા વેરિએશન જોવા મળે છે. પ્લસ જો તમે મટીરિયલ પણ જોવા જશો તો સાયન્સ અને ટેકનોલોજીમાં પર્ટિક્યુલર કોઈ એક મટીરિયલ તમને નહીં અવેલેબલ રહે. એનું રીઝન છે કે બહુ ડાયનેમિક સબ્જેક્ટ છે, એની અંદરથી ઘણી બધી રીતે ક્વેશ્ચન્સ આવી શકે છે. સૌથી મોટી વસ્તુ એ કે જે કરંટના ઇશ્યુ હોય છે એ મોસ્ટ ઓફ સાયન્સ અને ટેકનોલોજીમાંથી આવતા હોય છે. એટલે કે મોટાભાગના જે કરંટ બેઝ સબ્જેક્ટ ક્વેશ્ચન્સ છે તે સાયન્સ અને ટેકનોલોજીમાં પૂછાતા હોય છે. તો આપણે આજના જે લેક્ચર છે એની અંદર એ જોઈશું કે પહેલાં પહેલું તો દરેકે દરેક એક્ઝામની અંદર સાયન્સ અને ટેકનોલોજીને કેટલું મહત્વ આપવામાં આવ્યું છે, કેટલા ક્વેશ્ચન્સ આવે છે, કયા કયા ટોપિકમાંથી વધારે ક્વેશ્ચન આવે છે, કયા ટોપિકને આપણે વધારે વેઇટેજ આપવાની જરૂરિયાત છે એના વિશે ચર્ચા કરીશું. બીજું કે કેટલા ભાગોમાં વિભાજિત છીએ, બરાબર. જો તમે યુપીએસસીનો સિલેબસ જોશો તો યુપીએસસીની અંદર જનરલ સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલું જ લખેલું હશે. એની અંદર પર્ટિક્યુલર એવું નહીં લખ્યું હોય કે નેનો ટેકનોલોજી કે બાયોટેકનોલોજી કે એનર્જી, એ રીતના એમણે ડિવિઝન્સ નથી પાડ્યા. પણ જો આપણે જીપીએસસીની વાત કરીએ તો જીપીએસસીની અંદર જે સિલેબસ આપ્યો છે એની અંદર એ લોકોએ એને ડિવાઇડ પણ કર્યું છે. તો એ પણ આપણે અહીંયા ચર્ચા કરીશું કે વિજ્ઞાન અને ટેકનોલોજીને કેટલા વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે અને સૌથી મહત્વનું કે આપણે શું વાંચવું જોઈએ, બરાબર. હવે એક્ઝામ ખૂબ જ નજીક આવી ગઈ છે, બહુ ગણતરીના દિવસો બાકી છે. આ દિવસોની અંદર આપણે દરેકે દરેક મટીરિયલને વાંચી ના શકીએ. તો સૌથી વધારે કયા બુકમાંથી પૂછાવાની શક્યતા છે, કોને આપણે વધારે મહત્વ આપવું જોઈએ, કયું મટીરિયલ આપણે પ્રિફર કરવું જોઈએ, તેના વિશેની ચર્ચા પણ આજે આપણે આજના લેક્ચરમાં કરીશું. તો શરૂ કરીએ સ્ટ્રેટેજી લેક્ચર ફોર સાયન્સ અને ટેકનોલોજી. સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની, બરાબર. દર વર્ષે જૂન કે મે મહિનાની અંદર યુપીએસસીની પ્રિલિમની એક્ઝામ થતી હોય છે અને 7 લાખથી પણ વધારે સ્ટુડન્ટ્સ જે છે એ આ એક્ઝામમાં દર વર્ષે એપિયર થતા હોય છે. અને આની અંદર સાયન્સ અને ટેકનોલોજીના આપણો બાયફોકેશન જોઈએ, કઈ રીતના ક્વેશ્ચન્સ પૂછાય છે. અહીંયા જે તમે જોઈ શકો છો કે 2011થી લઈને 2020 સુધીનું આપણે બાયફોકેશન આપણે જોવાના છીએ. 2011થી લઈને દર વર્ષે કેમ કે એક્ઝામ થતી હોય છે એના સિલેબસની અંદર સાયન્સ અને ટેકનોલોજીની અંદર, ખાસ કરીને જે સાયન્સ અને ટેકનોલોજીમાં એનર્જી છે, આઈસીટી છે, ન્યુક્લિયર છે, સ્પેસ છે, ડિફેન્સ છે, એન્વાયરમેન્ટને કેમ કે અલગ લેવામાં આવે છે તેને પણ આપણે અલગ લઈશું, જનરલ સાયન્સ એટલે કે બાયોલોજી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, એ બધાને ખાલી એક જ ટાઇટલની અંદર જોવામાં આવે છે. તો 2011થી લઈને 2020ની અંદર જોઈએ આપણે તો સાયન્સ અને ટેકનોલોજીમાં ઘણા બધા વેરિએશન્સ તમને જોવા મળશે. 2011ની અંદર સાયન્સ અને ટેકનોલોજી એટલે કે એનર્જી છે, આઈસીટી, ડિફેન્સ, સ્પેસ, એ બધાની અંદરથી 13 જેટલા ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા હતા. જનરલ સાયન્સ એટલે કે બાયોલોજી, ફિઝિક્સ, કેમિસ્ટ્રીમાંથી 5 જેટલા ક્વેશ્ચન અને એન્વાયરમેન્ટમાં 16 જેટલા ક્વેશ્ચન. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે યુપીએસસીની એક્ઝામમાં સાયન્સ અને ટેકનોલોજી કરતાં એન્વાયરમેન્ટને વધારે મહત્વ આપવામાં આવે છે. એન્વાયરમેન્ટની અંદર જેટલા પણ એક્ટ આવે છે, બરાબર, એન્વાયરમેન્ટ રિલેટેડ, બાયોડાયવર્સિટી છે, પ્રોટેક્ટેડ એરિયાઝ છે, એ બધામાંથી ક્વેશ્ચન્સ મેક્સિમમ આવતા હોય છે. એટલે અહીંયા એને એક આખો અલગ સબ્જેક્ટ તરીકે જ જોવામાં આવે છે.
જો આપણે 2019 ની વાત કરીએ તો એન્વાયરમેન્ટમાંથી 16 જેટલા ક્વેશ્ચન હતા, સાયન્સ અને ટેકનોલોજીમાંથી 10 જેટલા, આ ગયા વર્ષે જનરલ સાયન્સમાંથી ક્વેશ્ચન્સ નહોતા પૂછાયા. પણ એવું નથી હોતું કે નથી પૂછાતા, ઘણી વખત 12 જેટલા ક્વેશ્ચન્સ પણ જનરલ સાયન્સમાંથી યુપીએસસીમાં પૂછવામાં આવ્યા છે. એટલે કે આપણે એક ટોપિકને આપણે જતો ના કરી શકીએ, એને પણ આપણે વાંચવો જ પડે. તો જો આપણે ટોટલ કરીએ તો ટોટલ લાસ્ટ યર 26 જેટલા ક્વેશ્ચન્સ એન્વાયરમેન્ટ અને સાયન્સ અને ટેકનોલોજીમાંથી પૂછવામાં આવ્યા હતા. જો આપણે યુપીએસસી 20ની વાત કરીએ, 2020ની વાત કરીએ, તો 10 ક્વેશ્ચન્સ સાયન્સ અને ટેકનોલોજીમાંથી અને 17 ક્વેશ્ચન એન્વાયરમેન્ટમાંથી આવ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક તમે જોશો કે કેટલીક રૂપરેખા છે એ બદલાતી નથી, એઝ ઇટ ઇઝ જ ચાલે છે. સાયન્સ અને ટેકનોલોજીમાંથી તમારે ગણી લેવા કે મિનિમમ 10 જેટલા ક્વેશ્ચન્સ તો પૂછાશે જ, અને એન્વાયરમેન્ટની અંદર મિનિમમ 11 જેટલા અને મેક્સિમમ 25 જેટલા ક્વેશ્ચન્સ પૂછવામાં આવી ચૂક્યા છે. ગયા વર્ષે 26 જેટલા ક્વેશ્ચન બંને સબ્જેક્ટમાંથી પૂછવામાં આવ્યા હતા, અને આ વર્ષે 27 ક્વેશ્ચન જે છે એ સાયન્સ અને ટેકનોલોજી, જનરલ સાયન્સ અને એન્વાયરમેન્ટમાંથી પૂછવામાં આવ્યા છે. તો આ થયું યર વાઇઝ સબ્જેક્ટ વાઇઝ બાયફોકેશન ફોર યુપીએસસી 2011 થી લઈને 2020 સુધીનો. હવે જોઈએ સાયન્સ અને ટેકનોલોજી અને એન્વાયરમેન્ટની અંદર ટોપિક વાઇઝ કઈ રીતનું બાયફોકેશન થાય છે, કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે. 2011ની અંદર તમે જોશો તો બાયોટેકનોલોજીની અંદરથી 2 ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા, સ્પેસમાંથી 2 પૂછવામાં આવ્યા હતા, આઈસીટીમાંથી 3 પૂછવામાં આવ્યા હતા, ન્યુક્લિયર રિસર્ચમાંથી 1 અને જે કરંટ અફેર્સ છે એની અંદરથી 4 ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા. દર વર્ષે ક્યાંક ને ક્યાંક આ ટ્રેન્ડ જે છે એ ચેન્જ થતો દેખાય છે. સમહાઉ મોસ્ટ પ્રોમિસિંગ કોઈ ટોપિક દેખાતો હોય તો એ બાયોટેકનોલોજી. બાયોટેકનોલોજીમાંથી 2019ની અંદર 4 ક્વેશ્ચન હતા અને 2020ની અંદર પણ 4 ક્વેશ્ચન બાયોટેકનોલોજીમાંથી આવ્યા હતા. એટલે કે બાયોટેકનોલોજી છે એ યુપીએસસીના પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણો ઇમ્પોર્ટન્ટ ટોપિક થઈ જાય છે. સ્પેસમાંથી ગયા વર્ષે કોઈ પણ ક્વેશ્ચન નહોતો, આ વર્ષે સ્પેસમાંથી 1 ક્વેશ્ચન આવી ચૂક્યો છે. આઈસીટીમાંથી 3 ક્વેશ્ચન 2019માં પૂછાયા હતા અને 2020માં 4 જેટલા ક્વેશ્ચન પૂછાયા હતા. ન્યુક્લિયર રિસર્ચમાંથી 1 પૂછાયો હતો. નેનો ટેકનોલોજીમાં 2020માં 1 ક્વેશ્ચન આવી ચૂક્યો છે. ડિફેન્સ રિસર્ચમાં, અર્થ સાયન્સમાં, સાયન્ટિફિક રિસર્ચમાંથી એટલા ક્વેશ્ચન નહોતા, પણ કરંટ અફેરમાંથી ગયા વર્ષે 3 જેટલા ક્વેશ્ચન હતા અને આ વર્ષે એનાથી પણ વધારે, એટલે કે 6 જેટલા ક્વેશ્ચન જે છે એ સાયન્સ અને ટેકનોલોજીમાંથી પૂછાયા છે. હવે અહીંયા જનરલ સાયન્સ પણ ઇન્ક્લુડ થઈ જાય છે એ વસ્તુ યાદ રાખજો. આપણે અહીંયા જનરલ સાયન્સને પણ ઇન્ક્લુડ કરી લીધું છે. તો જો આપણે યુપીએસસી પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો સાયન્સ અને ટેકનોલોજીમાં બાયોટેકનોલોજી ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, કેમ કે બાયોટેકનોલોજીની અંદર સેલ કલ્ચરને એ બધા પ્રકારના ક્વેશ્ચન્સ આવી જતા હોય છે. તેના સિવાય કરંટ, કેમ કે કરંટની અંદર તમને ઘણી બધી વસ્તુઓ જોવા મળશે, જેમ કે કોઈ પણ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હોય, કોઈ નવો સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો હોય, કોઈ નવી રસી શોધાઈ હોય, તો એ પ્રકારના ક્વેશ્ચન્સ અહીંયાથી આવી શકે છે. તો યુપીએસસીની અંદર તમને પર્ટિક્યુલર કોઈ એક એવી પેટર્ન જોવા નહીં મળે કે આની અંદરથી આટલા ક્વેશ્ચન્સ આવે જ છે. સમહાઉ બાયોટેકનોલોજીમાંથી જો આપણે 10 વર્ષનું પણ જોઈએ તો 2 મિનિમમ 1 અને મેક્સિમમ 4 જેટલા ક્વેશ્ચન દર વર્ષે આવે છે. એટલે બાયોટેકનોલોજી યુપીએસસીના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. તેના સિવાય આઈસીટી જે છે, આઈસીટી નોટ ઓનલી યુપીએસસી પોઈન્ટ ઓફ વ્યૂથી પણ જીપીએસસી પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ઘણો ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, કેમ કે આપણે જ્યારે જીપીએસસીની અંદર એનું વેટેજ જોઈશું તો જીપીએસસીમાં પણ આઈસીટીમાંથી દર વર્ષે ક્વેશ્ચન આવે જ છે. એટલે બાયોટેકનોલોજી, આઈસીટી અને કરંટ જે છે એ યુપીએસસી પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. આ 3 ટોપિક એવા છે કે જેને આપણે છોડી ના શકીએ, જેને આપણે નિગ્લેક્ટ ના કરી શકીએ, એને આપણે વાંચવા જ પડે. જો એન્વાયરમેન્ટની વાત કરીએ તો એન્વાયરમેન્ટમાંથી, કેમ કે ઘણા બધા ક્વેશ્ચન્સ આવતા હોય છે, આપણે જોયું કે મેક્સિમમ 25 જેટલા ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યા છે. ગયા વર્ષે 16 જેટલા ક્વેશ્ચન હતા અને 2020માં 17 જેટલા ક્વેશ્ચન એન્વાયરમેન્ટમાંથી આવી ચૂક્યા છે. હવે એન્વાયરમેન્ટનો જો તમે ટોપિક જોશો, કોઈ પણ બુક જોશો, રાજગોપાલાચાર્ય જોશો અથવા તો જે શંકર આયર્સની એન્વાયરમેન્ટની બુક જોશો, તો એની અંદર તમને એન્વાયરમેન્ટનો સિલેબસ ખાસો મોટો જોવા મળશે. જે બાયોડાયવર્સિટી છે, ફૂડ ચેઇનથી લઈને પોલ્યુશનના દરેકે દરેક ટોપિકને ઇન્ક્લુડ કરવામાં આવે છે એન્વાયરમેન્ટમાં, જેને આપણે પર્યાવરણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. આ જે એન્વાયરમેન્ટ છે એની અંદર એન્વાયરમેન્ટ અને વાઇલ્ડ લાઈફ રિલેટેડ જેટલા પણ કાયદા, એટલે કે એક્ટ્સ અને રૂલ્સ છે, એને પણ ઇન્ક્લુડ કરવામાં આવે છે. ફ્લોરા અને ફોના, એટલે કે કઈ પ્રકારની
પ્રજાતિઓ ભારતમાં અને વૈશ્વિક કક્ષાએ જોવા મળે છે એના વિશે પણ એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. જો આપણે યુપીએસસીની પેટર્ન જોઈએ તો સૌથી વધારે જે ક્વેશ્ચન આવે છે તે એક્સ એટલે કે જે કાયદા બનાવવામાં આવ્યા છે એની ઉપર, તેના સિવાય પોલ્યુશન જેમ કે એર પોલ્યુશન છે, સોઇલ પોલ્યુશન છે, નોઇઝ પોલ્યુશન છે, એ બધા પોલ્યુશન ઉપર પણ ક્વેશ્ચન આવતા હોય છે. ખાસ કરીને વોટર પોલ્યુશન અને સોઇલ પોલ્યુશન અને એર પોલ્યુશન ઉપર વધારે ક્વેશ્ચન આવે છે. તેના સિવાય ફ્લોરા અને ફોનામાંથી ક્વેશ્ચન આવે છે, એટલે કે જેટલું પણ બાયોડાયવર્સિટી રિલેટેડ જેટલા પણ ટ્રેન્ડિંગ ટોપિક્સ છે તેની અંદરથી ક્વેશ્ચન આવતા હોય છે. ફૂડ ચેઇન, ઇકોલોજી, સક્સેશન એ બધામાંથી એટલા ટોપિક્સ એટલા બધા ક્વેશ્ચન નથી આવતા. સમહાઉ જે બાયોકેમિકલ સાયકલ્સ છે એની ઉપરથી પણ ક્વેશ્ચન્સ જોવા મળતા હોય છે. જો આપણે 2020ની વાત કરીએ તો 2020ની અંદર 17 જેટલા ક્વેશ્ચન એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ વિજ્ઞાનમાંથી પૂછાઈ ચૂક્યા છે. એની અંદર મેઇનલી પોલ્યુશનમાંથી પણ આ વર્ષે ક્વેશ્ચન આવ્યા હતા. જે એક્સ છે એની અંદરથી પણ ક્વેશ્ચન આવ્યા હતા. સરપ્રાઇઝિંગલી જે ફ્લોરા અને ફોના એટલે કે જે બાયોડાયવર્સિટી છે એની અંદરથી એવરેજ 7 જેટલા ક્વેશ્ચન આ વખતે પૂછાઈ ચૂક્યા છે. એટલે કે જે આનું જે વેઇટેજ છે એ અહીંયા વધતું જોવા મળે છે. તેના સિવાય પ્રોટેક્ટેડ એરિયામાંથી ગયા વર્ષે 1 ક્વેશ્ચન હતો, આ વર્ષે 4 જેટલા ક્વેશ્ચન પ્રોટેક્ટેડ એરિયામાંથી પૂછવામાં આવ્યા છે. કે આ નેશનલ પાર્ક ક્યાં આવેલું છે, આ રિઝર્વ ટાઈગર રિઝર્વ છે તો એ ક્યાં લોકેટ થયેલું છે, એ પ્રકારના ક્વેશ્ચન પર્યાવરણમાંથી આ વર્ષે પૂછાઈ ચૂક્યા છે. તેના સિવાય બાયોકેમિકલ સાયકલ્સમાંથી પણ 1 ક્વેશ્ચન આવેલો છે. એટલે એન્વાયરમેન્ટનું ડે બાય ડે વેઇટેજ જે છે એ વધી રહ્યું છે. એટલે સાયન્સ અને ટેકનોલોજી અને એન્વાયરમેન્ટને જો આપણે કમ્બાઇન્ડલી જોતા હોઈએ તો જેટલું આપણે વેઇટેજ સાયન્સ અને ટેકનોલોજીના પાર્ટને આપીએ છીએ એટલું જ વેઇટેજ આપણે એન્વાયરમેન્ટને પણ આપવું પડે, કેમ કે એની અંદરથી મેક્સિમમ ક્વેશ્ચન આવવાની શક્યતા છે. આના કારણે મેરિટની અંદર આપણું નામ ઉપર જઈ શકે તેટલી શક્યતાઓ રહેશે જો આપણે આ ટોપિકને થરોલી વાંચીએ, એની ઉપર પૂરેપૂરું ફોકસ કરીએ અને એને ડિટેલમાં જો એનો અભ્યાસ કરીએ તો એ આપણી માટે ઘણો ઉપયોગી બની શકે છે. નોટ ઓનલી ધેટ, ખાલી પ્રિલિમ માટે જ નહીં, જો મેન્સની અંદર મેન્સના પ્રોસ્પેક્ટિવથી પણ આપણે જોઈએ તો મેન્સની અંદર પણ આપણને એન્વાયરમેન્ટ ટોપિક ઘણો બધો ઉપયોગી થઈ શકે છે, ખાસ કરીને કરંટના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો યુપીએસસીનું જો આપણે વિચાર કરીએ તો યુપીએસસીમાં સાયન્સ અને ટેકનોલોજીની સાથે સાથે જ એન્વાયરમેન્ટને પણ એટલું જ વેઇટેજ આપવામાં આવે છે. જો તમે યુપીએસસીના રિલેટેડ જો તૈયારી કરતા હોય તો એન્વાયરમેન્ટ માટે શંકર આઈએએસ અથવા તો રાજગોપાલાચાર્યની જે એડિશન આવે છે તે તમે વાંચી શકો છો. ઘણું સારું એની અંદર એ લોકો એક્સપ્લેઇન કર્યું છે અને એની અંદરથી તમને ઘણા બધા એવા ટોપિક્સ પણ વાંચવા મળી જશે જે તમને કરંટ રિલેટેડ દેખાતા હશે. તો આ થયું યુપીએસસીનું સાયન્સ અને ટેકનોલોજી અને એન્વાયરમેન્ટનું યર વાઇઝ અને ટોપિક વાઇઝ બાયફકેશન. હવે જોઈએ જીપીએસસી એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન પરીક્ષામાં કેમ મહત્વપૂર્ણ છે સાયન્સ અને ટેકનોલોજી. જો તમે જીપીએસસીની આપણે જો વાત કરીએ તો જીપીએસસીની અંદર ઘણા બધી અલગ અલગ પ્રકારની એક્ઝામો થતી હોય છે. ક્લાસ 1-2ની અલગ એક્ઝામ થાય છે, બરાબર. એના સિવાય પીઆઈ એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટર ક્લાસ 2ની અલગથી એક્ઝામ થાય છે. એસટીઆઈ એટલે કે સ્ટેટ ટેક્સ ઓફિસર ક્લાસ 3ની અલગથી એક્ઝામ થાય છે. ડીવાયએસઓ એટલે કે જે ડેપ્યુટી નાયબ મામલતદારની જે એક્ઝામ છે ક્લાસ 3ની, એની પણ અલગ એક્ઝામ થાય છે. હવે જીપીએસસીનો અને જે ક્લાસ 2ની જે લેવલની એક્ઝામ હશે એનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે સિલેબસ હશે ક્યાંક ને ક્યાંક સરખો હશે. એ વસ્તુ અલગ છે કે જીપીએસસી ક્લાસ 1-2માં સાયન્સ એન્ડ ટેકનોલોજીના સિલેબસમાં ઘણા બધા ટોપિક્સ એડ કરવામાં આવ્યા છે. પીઆઈ એસટીઆઈ જેમ જેમ ક્લાસ બદલાતા જશે એમ એની અંદર જે સિલેબસ છે એ ધીરે ધીરે નાનો થતો જશે, બટ સમહાઉ એમણે જે હેડિંગ્સ આપ્યા છે એની અંદર બધું જ ઇન્ક્લુડ થઈ જતું હોય છે. તો પહેલા આપણે જોઈએ કે કેમ આ પરીક્ષામાં સાયન્સ અને ટેકનોલોજી જીપીએસસીના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ કેટલાક વર્ષોનું જો આપણે એનાલિસિસ કરીએ, 2014માં જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ આવી હતી, બટ એનો જે સિલેબસ હતો એ આખો અલગ હતો. જે સિલેબસ અત્યારે આપણે ભણી રહ્યા છે તે સિલેબસને જો આપણે તે સિલેબસ વિશે વાત કરીએ તો 2017થી એ સિલેબસ પ્રમાણે એક્ઝામ થઈ રહી છે. તો અહીંયા આપણે 2017, 2018 અને 2019ની જે એક્ઝામ છે એની અંદર સાયન્સ અને ટેકનોલોજીનું ટોપિક વાઇઝ કઈ રીતનું બાયફોકેશન થયું છે, કેટલું વેઇટેજ કયા ટોપિકને મળેલું છે તેનું આપણે બાયફોકેશન તૈયાર કર્યું છે. તેના સિવાય 2018 અને 2019ની અંદર, કેમ કે 2020માં તો એટલી બધી એક્ઝામ થઈ નથી, તો 2018 અને 19ની અંદર જેટલી પણ પીઆઈ એસટીઆઈ અને ડીવાયએસઓની એક્ઝામ્સ થઈ છે તેનું પણ આપણે અહીંયા બાયફોકેશન ઇન્ક્લુડ કરેલું છે. એની અંદર પણ આપણે ચર્ચા કરીશું કે કયા ટોપિકમાંથી કેટલા ક્વેશ્ચન આવ્યા
અને કયા ટોપિકને આપણે જીપીએસસી પોઈન્ટ ઓફ વ્યૂથી વધારે મહત્વ આપીને તેની અંદર થોરોલી સ્ટડી કરવાની જરૂરિયાત છે. તો હવે ચર્ચા કરીએ જીપીએસસી માટેની. સૌથી પહેલા આપણે જોઈશું જીપીએસસી ક્લાસ 1-2 માટેની જે પ્રિલિમ એક્ઝામ થઈ તેની અંદરની ચર્ચા. સૌથી પહેલા 2017માં જે પેપર આવ્યું તેની અંદર નિયરલી 58 જેટલા ક્વેશ્ચન. હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો કે 58ની અંદર જે કરંટના ટોપ પોઈન્ટ ઓફ વ્યૂથી જે ક્વેશ્ચન આવ્યા છે એ પણ આપણે ઇન્ક્લુડ કરેલા છે. જો આપણે જીપીએસસીનો સિલેબસ જોઈએ તો એની અંદર તમને એનર્જીનું અલગ હેડિંગ જોવા મળશે, ન્યુક્લિયર ટેકનોલોજી, સ્પેસ અને ડિફેન્સ જે છે એ બંનેને કમ્બાઇનલી જોવામાં આવે છે. આપણો જે સિલેબસ છે એની અંદર અંતરિક્ષ અથવા તો અવકાશ વિજ્ઞાન અને સંરક્ષણ ક્ષેત્ર એ બંનેને એક જ હેડિંગની અંદર આપવામાં આવ્યું છે, પણ અહીંયા ફોર અવર ઇઝી આપણે એને અલગ બતાવ્યું છે. આઈસીટી એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. જનરલ સાયન્સની અંદર તમારું બાયોટેકનોલોજી પણ આવી જાય, ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીના રિલેટેડ જે સિમ્પલ ક્વેશ્ચન હોય એ પણ આવી જાય, અને એન્વાયરમેન્ટ. આટલા ટોપિક્સ તમને જીપીએસસી ક્લાસ 1-2ના સિલેબસમાં જોવા મળે છે. 2017ની અંદર આ બધા ટોપિકની અંદર થઈને 58 જેટલા ક્વેશ્ચન, એટલે કે 200 માર્ક્સનું પેપર હોય, 200 ક્વેશ્ચન આવતા હોય, એની અંદરથી જે ચોથા ભાગનું પેપર છે તેમાંથી આવે છે સાયન્સ અને ટેકનોલોજીમાંથી. એટલે કે જો આપણા 58, કેમ કે આ કરંટ બેઝ વધારે હોવાના, તો આની અંદરથી તમને પૂરેપૂરા માર્ક્સ મળવાની શક્યતાઓ વધી જાય. તો જો આપણા 58માંથી એટલીસ્ટ 50 પણ આપણા સાચા હોય તો મેરિટમાં નામ આગળ આવવાની શક્યતાઓ વધી જાય. આ 58ની અંદર સૌથી વધારે ક્વેશ્ચન તેમાંથી આવે છે આઈસીટી એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીમાંથી. મેં તમને આગળ યુપીએસસીમાં પણ કીધું કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી એ બંને એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે બંને એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક એને વેટેજ વધારે આપવામાં આવે છે. ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી એક એવો વાસ્ટ સબ્જેક્ટ છે કે જેની અંદર તમને કમ્પ્યુટર ટેકનોલોજી વિશે પણ નોલેજ મળે છે, તેની સાથે સાથે જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે એનું પણ નોલેજ મળે છે, અને એના કારણે એની અંદરથી ક્વેશ્ચન વધારે આવવાની શક્યતાઓ રહેશે. પ્લસ ઈ ગવર્નન્સ, એના કારણે ગવર્મેન્ટની જેટલી પણ પોલિસીસ છે, જેટલી પણ યોજનાઓ છે, જેમ કે સગુન પોર્ટલ છે, તેના સિવાયની જેટલી પણ યોજનાઓ છે ખાસ કરીને ઈ લર્નિંગ માટે, બરાબર, એ બધી યોજનાઓ, એ બધી જે ગવર્મેન્ટ દ્વારા જે જાગૃતતા ફેલાવવા માટે જે પહેલ કરવામાં આવે છે તેના રિલેટેડ ક્વેશ્ચન પણ અહીંયા વધારે પૂછાય છે, અને એના કારણે આઈસીટીનું વેઇટ તમને વધારે જોવા મળશે. નેક્સ્ટ જો આપણે કોઈ જોઈએ તો એ છે જનરલ સાયન્સ, એની અંદરથી 13 જેટલા ક્વેશ્ચન 2017માં પૂછાયા હતા, 10 જેટલા ક્વેશ્ચન સ્પેસમાંથી, બટ ઓબ્વિયસલી સ્પેસ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કરંટના પોઈન્ટ ઓફ વ્યૂથી સ્પેસની અંદરથી વધારે ક્વેશ્ચન આવે છે. જો આપણે 2017-18-19ની વાત કરીએ તો જે સોલાર મિશન જે આદિત્ય L1ની વાત કરીએ તો એની અંદરથી દર વર્ષે એક એક ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યો છે. તો સ્પેસમાંથી 10 જેટલા ક્વેશ્ચન જીપીએસસી ક્લાસ 1-2 2017માં આયા હતા. તેના પછી 7 જેટલા ક્વેશ્ચન એનર્જીમાંથી અને 7 જેટલા ક્વેશ્ચન ડિફેન્સમાંથી આવ્યા છે. એનર્જીની અંદર કયા કયા ઉર્જાના સ્ત્રોતો છે, તેની ઉપયોગિતા કેટલી છે, તેની પર એની આધારિતતા કેટલી છે, તેની માટેની સરકારની યોજનાઓ જેમ કે સૌભાગ્ય યોજના, બરાબર, કુસુમ યોજના, એ બધી યોજનાઓ વિશે પણ ક્વેશ્ચન આવી શકે છે. તેના પછી 5 જેટલા ક્વેશ્ચન એન્વાયરમેન્ટમાંથી. અહીંયા તમને એવું લાગશે કે યુપીએસસીના કોન્ટ્રાડિક્ટરી થોડું જશે, કેમ કે યુપીએસસીની અંદર એન્વાયરમેન્ટને વધારે મહત્વ આપવામાં આવે છે સમહાઉ, કેમ કે જીપીએસસીની અંદર એ લોકોએ ટોપિક આપી દીધા છે, એના કારણે એન્વાયરમેન્ટમાં એટલા બધા ક્વેશ્ચન તમને નહીં જોવા મળે, છતાં પણ એટલીસ્ટ 5 જેટલા ક્વેશ્ચન 2017માં આવી ગયા છે, અને 2 જેટલા ક્વેશ્ચન ન્યુક્લિયરમાંથી પૂછાઈ ચૂક્યા છે. હવે અહીંયા તમે એક વસ્તુ, તમને એક બીજી વસ્તુ કોન્ટ્રાડિક્ટરી એ લાગશે કે યુપીએસસીમાં આપણે જોયું હતું કે કેટલા ક્વેશ્ચનમાંથી ઘણા બધા વર્ષોથી ક્વેશ્ચન પૂછાયા જ નથી, બટ જીપીએસસીની અંદર જેટલા પણ હેડિંગ્સ આપણને સિલેબસમાં આપવામાં આવ્યા છે એ દરેકે દરેક હેડિંગમાંથી એટલીસ્ટ 2 જેટલા ક્વેશ્ચન તો પૂછાયા જ છે. એનો મતલબ કે જીપીએસસીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે કોઈ પણ ટોપિકને નિગ્લેક્ટ ના કરી શકીએ, આપણે દરેકે દરેક ટોપિકને પૂરેપૂરું મહત્વ આપીને એને થોરોલી વાંચવો પડે, તો જ આજે 58 ક્વેશ્ચન છે એની અંદરથી આપણા 50 સાચા થવાની શક્યતા થઈ શકે. તો આ થયું 2017. નેક્સ્ટ છે 2018. 2018માં જીપીએસસી ક્લાસ 1-2માં સૌથી વધારે એટલે કે મેક્સિમમ 62 જેટલા ક્વેશ્ચન જે છે એ સાયન્સ અને ટેકનોલોજી પ્લસ એન્વાયરમેન્ટમાંથી પૂછાયા. અહીંયા જો આપણે ટોપિક વાઇઝ જો આપણે કન્સિડર કરીશું તો અહીંયા પણ તમને કેટલીક પેટર્ન જોવા મળશે.
એ પેટર્નની અંદર જો આપણે પહેલી વાત કરીએ તો ન્યુક્લિયર, આપણે જોયું કે 2017માં પણ ન્યુક્લિયરમાંથી બે ક્વેશ્ચન હતા, 2018માં પણ ન્યુક્લિયરમાંથી બે કે ત્રણ જેટલા ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યા છે. તેના સિવાય સ્પેસ જે છે, 2017માં પણ સ્પેસમાંથી 10 જેટલા ક્વેશ્ચન હતા, 2018ની અંદર સ્પેસની અંદરથી 13 જેટલા ક્વેશ્ચન પૂછાયા. એનર્જી સેક્ટરમાંથી પણ 13 જેટલા ક્વેશ્ચન 2018માં પૂછાયા. 2017માં આઈસીટીને વધારે મહત્વમાં આપવામાં આવ્યું હતું, અને 2018માં આઈસીટીમાંથી ઓછા ક્વેશ્ચન આવ્યા. એની જગ્યાએ જનરલ સાયન્સ જે છે એની અંદરથી એટલીસ્ટ 10 જેટલા ક્વેશ્ચન જે 2017માં પણ હતા એટલા પૂછવામાં આવ્યા છે. અહીંયા પણ એન્વાયરમેન્ટ નિયરલી 8 જેટલા ક્વેશ્ચન એન્વાયરમેન્ટમાંથી આવ્યા છે. તેના સિવાય ડિફેન્સમાંથી પણ 8 જેટલા ક્વેશ્ચન આવ્યા છે. એટલે કે અહીંયા પણ 2018માં પણ આપણે કોઈ પણ ટોપિકને એવોઇડ નથી કર્યો, દરેકે દરેક ટોપિકમાંથી મિનિમમ બે ક્વેશ્ચન તો આવ્યા જ છે. એટલે કે તમારે દરેકે દરેક ટોપિકને થોરોલી વાંચવો જ પડશે. બટ હા, જે આઈસીટી છે, સ્પેસ છે, એનર્જી છે, એ બધા જે ટોપિક્સ છે તેને જો આપણે વધારે ડિટેલમાં ડીપમાં વાંચીએ તો એના કારણે આપણને ઘણો બધો ફાયદો થઈ શકે તેમ છે. 2019ની જો વાત કરીએ તો 2019ની અંદર 51 જેટલા ક્વેશ્ચન એ જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમમાં પૂછાયા હતા. એક બીજી બી પેટર્ન અહીંયા જોવા મળશે કે 50થી વધારે ક્વેશ્ચન દર વર્ષે આવે છે સાયન્સ અને ટેકનોલોજીમાં. 2017માં 58 હતા, 2018માં 62 હતા અને 2019માં 51. એટલે કે જે ચોથા ભાગનું પેપર છે એ તો તમને સાયન્સ એન્ડ ટેકનોલોજીમાંથી જ પૂછાઈ રહ્યું છે. જો 2019ની વાત કરીએ તો સૌથી વધારે ક્વેશ્ચન્સ એમાંથી આવ્યા છે જનરલ સાયન્સમાંથી. તેના પછી સ્પેસમાંથી અહીંયા પણ 9 ક્વેશ્ચન છે, લાસ્ટ ટાઈમ 10 હતા. એનર્જીમાંથી 8, આઈસીટીમાંથી 6, એન્વાયરમેન્ટ અને ડિફેન્સમાંથી 5 અને ન્યુક્લિયરમાંથી 3 ક્વેશ્ચન. એટલે કે કોઈ બી ટોપિક જવા દીધો નથી, દરેકે દરેક ટોપિકમાંથી ક્વેશ્ચન આવ્યા છે. પ્લસ એનર્જી, સ્પેસ, જનરલ સાયન્સ, આઈસીટી એ બધાને ઇમ્પોર્ટન્સ વધારે મળ્યું છે એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. એટલે કે આ એવા ટોપિક છે કે જેનો આપણે જો ડિટેલમાં સ્ટડી કરીએ, થોરોલી વાંચી લઈએ તો એની અંદરથી આપણા માર્ક્સ કટ થવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે. તો આ થયું જીપીએસસી ક્લાસ 1-2ના પોઈન્ટ ઓફ વ્યૂથી ટોપિક વાઇઝ સાયન્સ અને ટેકનોલોજીનું બાયફોકેશન. તમે જોઈ શકો છો કે દરેકે દરેક ટોપિકમાંથી દર વર્ષે ક્વેશ્ચન આવે છે. એવું નથી કે ન્યુક્લિયરમાંથી 3 જ આવે તો આપણે એને અવોઇડ કરી શકીએ. એટલીસ્ટ 1 માર્ક્સનો પણ ક્વેશ્ચન હશે તો એ પણ આપણી આખી જે મેરિટમાં જે નંબર છે એ ચેન્જ કરી શકે છે. તો દરેકે દરેક ટોપિકને આપણે થોરોલી વાંચવાની જરૂરિયાત છે. આના સિવાયની જો એક્ઝામ્સ જે લેવાય છે ક્લાસ 2 અને ક્લાસ 3 લેવલની, એનું જો આપણે બાયફોકેશન જોઈએ તો અત્યાર સુધીમાં ડીવાયએસઓ 2018માં પ્રિલિમ એક્ઝામ થઈ ગઈ, એસટીઆઈની 2019માં પ્રિલિમ થઈ અને પીઆઈની પણ 2019માં પ્રિલિમ થઈ. ફરીથી 2020ની જે પ્રિલિમ થશે એ જાન્યુઆરીથી શરૂ થશે 2021માં. તો એની માટે જો આપણે જોઈએ તો 2019ની જે પોલીસ ઇન્સ્પેક્ટર ક્લાસ 2ની જે એક્ઝામ હતી એની અંદર સાયન્સ અને ટેકનોલોજીમાંથી 37 જેટલા ક્વેશ્ચન આવ્યા છે, એસટીઆઈમાં 26 અને ડીવાયએસઓમાં 28. સિલેબસમાં ક્યાંક ને ક્યાંક થોડુંક તમને વધઘટ જોવા મળશે. ક્લાસ 1-2 છે તો ક્લાસ 1-2ની અંદર વધારે સિલેબસ છે. જેમ જેમ ક્લાસનું લેવલ નીચે જાય છે તેમ તેમ એની અંદર સિલેબસની અંદર પણ ઘટતું જાય છે. સામાન્ય વિજ્ઞાનમાંથી 3 ક્વેશ્ચન આવ્યા હતા પીઆઈમાં, 4 ક્વેશ્ચન એસટીઆઈમાં અને 7 ક્વેશ્ચન ડીવાયએસઓમાં પૂછાયા હતા. સૌથી વધારે જે એનર્જી છે, સ્પેસ છે, ડિફેન્સ છે, ન્યુક્લિયર છે, તેના સિવાય આઈસીટી છે અને જે જનરલ સાયન્સ છે તેના રિલેટેડ 23 જેટલા ક્વેશ્ચન જે છે એ પીઆઈમાં પૂછાયા હતા, 11 જેટલા ક્વેશ્ચન એસટીઆઈમાં અને 17 જેટલા ક્વેશ્ચન જે છે એ ડીવાયએસઓમાં પૂછાયા હતા. પર્યાવરણની અંદર સમહાઉ તમને જોવા મળશે કે એસટીઆઈ અને પીઆઈમાં એક પણ ક્વેશ્ચન નહોતો, ડીવાયએસઓમાં 2 જેટલા ક્વેશ્ચન પૂછાયા હતા. એ મેં તમને આગળ પણ કીધું કે યુપીએસસીના કોન્ટ્રાડિક્શનમાં જોવા મળશે, યુપીએસસીમાં એન્વાયરમેન્ટને વધારે મહત્વ આપવામાં આવે છે, જીપીએસસીમાં સમહાઉ એ જે પાર્ટ છે એને ઓછું મહત્વ આપવામાં આવે છે. કેમ કે આપણા ત્યાં પણ અહીંયા પણ બાયોટેકનોલોજીને એ બધા સબ્જેક્ટ વધારે કન્સિડર કરવામાં આવે છે અને એની અંદરથી વધારે ક્વેશ્ચન આવતા હોય છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા પણ જે ક્વેશ્ચન છે એનું વેઇટેજ ઘણું વધારે જોવા મળે છે, ખાસ કરીને જે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે પાર્ટ છે જેની અંદર તમારું એનર્જી, ડિફેન્સ, સ્પેસ, આઈસીટી,
ન્યુક્લિયર એ બધા જે ટોપિક છે તેની અંદરથી મેક્સિમમ ક્વેશ્ચન પૂછાતા હોય છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આપણી માટે ખૂબ જ મહત્વનો ગેમ ચેન્જર સબ્જેક્ટ કહી શકાય તે પ્રકારનો એક ટોપિક છે, સબ્જેક્ટ છે કે જે આપણને મેરિટમાં આગળ લઈ જઈ શકે છે. સાયન્સ અને ટેકનોલોજી, કેમ કે એની અંદર કરંટ બેસ્ડ પણ ક્વેશ્ચન પૂછવાની શક્યતાઓ વધારે રહેશે, તો સાયન્સ અને ટેકનોલોજી જ્યારે તમે સબ્જેક્ટ કરો ત્યારે એની સાથે સાથે જે કરંટમાં જે પણ ઇવેન્ટ્સ થતી હોય, ફોર એક્ઝામ્પલ તમે સ્પેસનું જ્યારે ટોપિક વાંચવા બેસો તો સ્પેસની અંદર 2021ની જે એક્ઝામ થશે એની અંદર 2020 અને 2019માં સ્પેસમાં કઈ કઈ મહત્વની ઘટનાઓ ઘટી ગઈ, કયા કયા સેટેલાઇટ્સ લોન્ચ કરવામાં આવ્યા, કયા કયા મિસાઈલ જે લોન્ચ વ્હીકલ્સ છે તેનું પરીક્ષણ થયું, બરાબર, ખાસ કરીને ઇન્ડિયાના પોઈન્ટ ઓફ વ્યૂથી કઈ કઈ અપડેટ આવી, તે પણ તમારે સાથે સાથે વાંચવું પડે, તો જ તમે સાયન્સ અને ટેકનોલોજીને પૂરેપૂરો ન્યાય આપી શકો. કેમ કે કરંટ બેસ્ડ વધારે પૂછાશે, થિયોરેટિકલ બેસ્ડ એટલું બધું નથી પૂછાતું, બટ એવું પણ ના કહી શકીએ કે થિયોરેટિકલ બેઝ એટલું નથી આવતું. કેટલીક વખત પ્યોર જે બેઝિક હોય છે એની ઉપરથી પણ ક્વેશ્ચન આવતા હોય છે. એટલે આ એવો ટોપિક છે કે જેની અંદર તમારે બેઝિક્સ તો પાક્કા કરવાના જ છે, પણ સાથે સાથે કરંટ સાથે અપ ટુ ડેટ પણ રહેવાની જરૂર છે. હવે જોઈએ કે આખો સિલેબસ કેટલા ભાગોમાં વિભાજિત છે. અહીંયા જે આપણે સિલેબસનું ડિસ્કશન કરીશું તે આપણા ક્લાસ 1-2ના લેવલની જે એક્ઝામ છે એના રિલેટેડ કરીશું. તમે જ્યારે ક્લાસ 3 કે ક્લાસ 2નું સિલેબસ જોશો તેની અંદર તમને કેટલાક ટોપિક્સ જે છે એને મર્જ કરી દેવામાં આવ્યા છે એવું જોવા મળશે. કેટલાક ટોપિક્સના ખાલી હેડિંગ્સ આપેલા છે, બાકી એને ડિટેલમાં તો આપણે જેમ ક્લાસ 1-2માં જોઈએ છે એ રીતે જ જોવાની જરૂર પડશે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ કે કુલ 6 ભાગોમાં સાયન્સ અને ટેકનોલોજીને વિભાજિત કરવામાં આવ્યું છે. જોઈએ કયા કયા 6 ભાગ છે. પહેલું તો ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું ક્ષેત્ર. આ જે ટોપિક છે એ દરેકે દરેક એક્ઝામમાં તમને જોવા મળશે. નેક્સ્ટ છે આઈસીટી, બરાબર. ક્લાસ 1-2માં આઈસીટીને અલગ ટોપિક તરીકે આપવામાં આવ્યો છે. ક્લાસ 2 અને 3ની અંદર મે બી આઈસીટીને કાં તો વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે જોવા મળશે, કાં તો એને એક ઇન્ડિપેન્ડન્ટ ટોપિક તરીકે જોવા મળશે. સમહાઉ પહેલાની જે એક્ઝામ્સ થતી હતી તેની અંદર સ્પેસ અને ડિફેન્સને અલગ જોવામાં આવતા હતા, બટ 2017થી જે એક્ઝામ થાય છે એની અંદર અંતરિક્ષ, અવકાશ અને સંરક્ષણ સેવામાં ટેકનોલોજી એટલે કે બે ટોપિકને ભેગા કરી દેવામાં આવે છે. પણ જ્યારે તમે સિલેબસ જોશો તો તમારે સ્પેસનો પણ ઘણો બધું ડિટેલ જોવા મળશે અને ડિફેન્સની પણ ઘણી બધી ડિટેલ્સ જોવા મળશે. એટલે કે આમ જોવા જઈએ તો એકંદરે ઘણો મોટો ટોપિક થઈ જાય છે સ્પેસ અને ડિફેન્સ ટેકનોલોજી. તેના સિવાય ઉર્જાની જરૂરિયાત અને કાર્યક્ષમતા, બરાબર, ટોપિક એવી રીતે આપેલો છે કે ઉર્જાની જરૂરિયાત અને કાર્યક્ષમતા, પણ એની અંદર ઉર્જાનું સ્વરૂપ, ઉર્જાના સ્ત્રોત, બરાબર, ઉર્જા અંગેની જેટલી પણ સરકારી યોજનાઓ છે એ બધું ઇન્ક્લુડ થઈ જતું હોય છે. અને જેમ આપણે બાયફોકેશન જોયું એની ઉપરથી આપણે કહી શકીએ કે મેક્સિમમ ક્વેશ્ચન અહીંયાથી આવવાની શક્યતા પણ વધી જાય છે. એટલે ખાલી બેઝિક નહીં પણ જે ગવર્મેન્ટની જે યોજનાઓ છે તેને પણ અહીંયા ધ્યાનમાં રાખીને એના ઉપર પણ આપણે વાંચવાની જરૂરિયાત પડી જાય છે. તેના સિવાય પરમાણુ નીતિ અને વિશ્વ પ્રત્યેની પ્રતિબદ્ધતા, બરાબર. ન્યુક્લિયર ટેકનોલોજીની અંદરથી આપણે જોયું કે એટલા બધા ક્વેશ્ચન નથી આવતા, બટ દર વર્ષે એટલીસ્ટ 2 કે 3 ક્વેશ્ચન તો આવે જ છે, એટલે આને પણ આપણે થરલી વાંચવાની જરૂર પડી જાય. પર્યાવરણ વિજ્ઞાનની અંદર જો તમે સિલેબસ જોશો તો પર્યાવરણ વિજ્ઞાનની અંદર જે જનરલ સાયન્સ છે તેને પણ ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે. પોલ્યુશન, બાયોડાયવર્સિટી, જે પર્યાવરણ રિલેટેડ જેટલા પણ કાયદાઓ છે, જેટલા પણ સંગઠનો છે, તેના સિવાય બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી જેવા જે એકદમ કહેવાય ને ડાયનેમિક ટોપિક્સ છે એને પણ આપણે અહીંયા પર્યાવરણ વિજ્ઞાનમાં જોઈ લીધા છે. તો આમ એક રીતે જો જોવા જઈએ તો સાયન્સ અને ટેકનોલોજી એ ઘણો મોટો ટોપિક થઈ જાય છે, ઘણો મોટો સબ્જેક્ટ થઈ જાય છે, બટ જો આપણે મેઇન હેડિંગ્સ કન્સિડર કરીએ તો કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે, 6 ભાગમાં. હવે જોઈએ કે દરેકે દરેક ભાગની અંદર કઈ કઈ વસ્તુઓને ઇન્ક્લુડ કરવામાં આવી છે તેના વિશેની થોડીક ડિટેલમાં ચર્ચા કરીએ. સૌથી પહેલું છે વિજ્ઞાન અને ટેકનોલોજી. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્વરૂપ અને ક્ષેત્ર, બરાબર, કઈ રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી આપણી લાઈફને ઇફેક્ટ કરે છે, ડગલે ને પગલે કઈ રીતે SNT આપણને ઉપયોગી છે, બરાબર, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા, બરાબર, જેમ મેં કીધું કે કઈ રીતે આપણને ઉપયોગી છે, આ જે ડિસ્પ્લે છે તે પણ આપણને તેની કારણે મળે છે, SNT ના કારણે. તો એ પ્રમાણે SNT આપણને રોજબરોજના લાઈફમાં કઈ રીતે ઉપયોગી છે, આપણે કયા કયા રોજિંદા વપરાશમાં SNT નો ઉપયોગ કરીએ છીએ
તેના વિશે આપણે ત્યાં ચર્ચા કરીશું. વિજ્ઞાન ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ જેને એસટીઆઈપી પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. આપણે જ્યારે એસએનટી નું ફર્સ્ટ ચેપ્ટર ભણીશું ત્યારે એની અંદર આપણે આ ઇનોવેશન પોલિસી ઉપર વિસ્તૃતમાં ચર્ચા કરીશું. અત્યાર સુધીમાં 4 પોલિસી આવી ગઈ છે અને 5મી પોલિસીનું ઘડતર થઈ રહ્યું છે 2020માં. તો એ પોલિસી છે, તેના સિવાય વિવિધ સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ અને તેમનું યોગદાન, બરાબર. જેમ કે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને ટેકનોલોજી છે, ઇસરો છે, બાર્ક છે, એ બધી જે સંસ્થાઓ છે તેમની પ્રવૃત્તિ, એ સંસ્થાઓ ક્યાં સ્થપાયેલી છે, કયા વર્ષમાં સ્થપાયેલી હતી, તેનું મુખ્ય કાર્ય શું છે, તે સંસ્થાઓ કયા વિભાગ સાથે જોડાયેલી છે અને તે સંસ્થાઓની જે કહેવાય ને કે જે સફળતાઓ છે, તેમનું જે યોગદાન છે, તેના વિશેની ચર્ચા પણ અહીંયા કરવાની આવે છે. અને છેલ્લું જે છે એ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન, બરાબર. આ એક એવો ટોપિક છે જે ઘણો મોટો થઈ શકે છે, ઘણું ડિટેલમાં જઈ શકીએ છે. આપણે જ્યારે આની વિશે ચર્ચા કરીશું તો ઐતિહાસિક કાળથી લઈને આધુનિક કાળ સુધીના જેટલા પણ ભારતીય વૈજ્ઞાનિકો છે જેમણે મહત્વનું યોગદાન આપ્યું છે તે દરેકની આપણે અહીંયા ચર્ચા કરીશું. તમે જો ક્લાસ 2 અને ક્લાસ 3નું જે સિલેબસ જોશો તો એની અંદર પણ કેટલાક જે હેડિંગ્સ છે તે તમને રિપીટ થતા જોવા મળશે. એટલે જો તમે ક્લાસ 1-2નું થરોલી વાંચી લેશો તો એ આખો સિલેબસ તમને ક્લાસ 2 અને ક્લાસ 3માં પણ યુઝ થઈ જશે, એ પણ ત્યાં યુઝફુલ થશે. સેકન્ડ જે ચેપ્ટર છે તે છે આઈસીટી. એમાં પહેલું આઈસીટીનું સ્વરૂપ અને ક્ષેત્ર, આપણને આઈસીટી ક્યાં ક્યાં મદદરૂપ થાય છે, રોજબરોજના જીવનમાં આઈસીટી, આઈસીટી અને ઉદ્યોગ, આઈસીટી અને ગવર્નન્સ, એટલે ડેઈલી લાઈફમાં આપણને આઈસીટી કઈ રીતે હેલ્પફુલ થાય છે, નોટ ઓનલી ઇન્ફોર્મેશન બટ જે કમ્યુનિકેશન ટેકનોલોજી છે એ પણ આપણને કઈ રીતે ઉપયોગી થાય છે, ઇન્ટરનેટ છે, કમ્પ્યુટર્સ છે, મોબાઈલ ફોન્સ છે, એ બધાની માહિતી આપણે અહીંયા મળતી હોય છે. તેના સિવાય આઈસીટીને ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ. હવે આ યોજનાઓ એક એવો ટોપિક છે કે જે દરેકે દરેક ટોપિકમાં જેટલા પણ હેડિંગ્સ છે એ દરેકે દરેક હેડિંગ્સમાં આવતા હોય છે. એટલે આઈસીટી રિલેટેડ જેટલી પણ ગવર્મેન્ટની પોલિસીસ છે, જેટલા પણ ગવર્મેન્ટની યોજનાઓ છે તે બધી આપણે અહીંયા ભણવાની આવે છે. તેના સિવાય ઈ ગવર્નન્સના કાર્યક્રમો અને સેવાઓ, ઈ ગવર્નન્સને પ્રોત્સાહન આપવા માટે કયા કયા કાર્યક્રમો સરકાર દ્વારા ચાલે છે તે. તેના સિવાય સાયબર સિક્યોરિટીની ચિંતા. અહીંયા સાયબર એટલે શું, સાયબર ક્રાઇમ્સ એટલે શું, સાયબર સિક્યોરિટી એટલે શું, સાયબર સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટની કઈ કઈ પોલિસીસ છે તે બધું જ અહીંયા ઇન્ક્લુડ થાય છે. અને નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી, બરાબર, તેના વિશે પણ આપણે વિસ્તૃતમાં આ ચેપ્ટરમાં ચર્ચા કરીશું. હવે એક વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો કે આઈસીટીનો જે આખો સિલેબસ છે ઘણો મોટો થઈ જાય છે, એની અંદર યોજનાઓ પણ આવી જાય છે, બેઝિક પણ આવી જાય છે, પ્લસ સાયબર ક્રાઇમના રિલેટેડ જેટલી પણ વાત છે એ પણ આવી જાય છે. અને એના કારણે આ જે ટોપિક છે એની અંદરથી મેક્સિમમ ક્વેશ્ચન આવી શકે તેવી શક્યતાઓ પણ વધી જાય છે. જો આપણે બાયફોકેશનના હિસાબથી જોઈએ તો મિનિમમ 5 જેટલા ક્વેશ્ચન આઈસીટીમાંથી આવે છે અને મેક્સિમમ 10થી પણ વધારે ક્વેશ્ચન આઈસીટીમાંથી આવી શકે છે. એટલે એ આપણી માટે ઘણો ઇમ્પોર્ટન્ટ ટોપિક બની જાય છે. નેક્સ્ટ છે સ્પેસ અને ડિફેન્સ. પહેલું છે ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ અને વિકાસ. ક્યારથી સ્પેસની શરૂઆત થઈ, બરાબર, સ્પેસ ડિપાર્ટમેન્ટની ક્યારથી શરૂઆત થઈ, એની અંદર ડગલેને પગલે કઈ રીતે વિકાસ થયો, એટલે કે એક જે ટાઈમ લાઈન છે એ અહીંયા આપણે ભણવાની જરૂર પડે છે. આપણે જે ડેમો લેક્ચર તૈયાર કર્યો છે એની અંદર પણ આપણે ટાઈમ લાઈન આપી છે, એની અંદર પણ બતાવ્યું છે કે ક્યાંથી શરૂઆત કરી અને ક્યાં અત્યારે આપણે પહોંચ્યા છે, બરાબર. તો જે સૌથી પહેલું સાઉન્ડિંગ રોકેટ છોડાયું હતું ત્યાંથી લઈને જે હવે સોલાર મિશન થવાનું છે આદિત્ય L1, ત્યાં સુધીનો આપણે એટલીસ્ટ મહત્વના જે ટોપિક્સ છે, મહત્વના જે પોઈન્ટ છે તેના આપણે અહીંયા ભણવાની જરૂરિયાત પડે છે. ઇસરો, તેની પ્રવૃત્તિ અને તેની સિદ્ધિઓ, ઇસરોનું આખું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, કઈ રીતે ઇસરો કાર્ય કરે છે, તેના સિવાય તેની પ્રવૃત્તિ કઈ કઈ છે, બરાબર, સેટેલાઇટ છે, સેટેલાઇટ લોન્ચ વેહિકલ્સ છે, તેના સિવાયના અલગ અલગ જે સ્પેસ એક્સપ્લોરેશનના મિશન છે તે બધી માહિતી અહીંયા આપણે મેળવવી પડે. તેના સિવાય વિવિધ સેટેલાઇટ કાર્યક્રમો, દૂરસંચાર માટેના ઉપગ્રહો જેમ કે ઇન્સેટ છે, IRNSS છે, જે નેવિગેશન માટેના સેટેલાઇટ છે, તે બધાની આપણે ડિટેલમાં અહીંયા ચર્ચા કરીશું. જે IRNSS સિસ્ટમ છે તે અને ઇન્ડિયન રિમોટ સેન્સિંગ IRS સેટેલાઇટ છે, તેના વિશે માહિતી આપણે લઈશું. કેટલા સેટેલાઇટ તેની અંદર કાર્યરત છે, કઈ પ્રકારની
માહિતી આપણને તેમના દ્વારા મળે છે, કઈ કક્ષાઓમાં તેમને તરતા મૂકવામાં આવે છે, એ બધી માહિતી આપણે અહીંયા લઈશું. ભારતીય મિસાઇલ કાર્યક્રમ એટલે કે ડિફેન્સ, બરાબર, જે પૃથ્વી, અગ્નિ એ પ્રકારની જે IGDMP ના અંતર્ગત જે મિસાઇલ્સ લોન્ચ કરવામાં આવી છે, મિસાઇલ્સને તૈયાર કરવામાં આવી, તેના વિશે આપણે ડિટેલમાં માહિતી લઈશું. સંરક્ષણ અને શૈક્ષણિક સેવાઓ માટેના ઉપક્રમ, એના કારણે જ આ બંને ટોપિકને અહીંયા મર્જ કરવામાં આવ્યા છે કે કયા કયા ઉપગ્રહો દ્વારા આપણને ડિફેન્સ અને એજ્યુકેશનલ સેક્ટરની અંદર હેલ્પ મળી રહી છે. DRDOનું વિઝન, મિશન અને પ્રવૃત્તિ. હવે અહીંયા તમે એક વસ્તુ જોઈ શકશો કે વધારે વેઇટેજ જે છે એ સ્પેસને આપવામાં આવ્યું છે. ડિફેન્સના હાર્ડલી 2 કે 3 જ ટોપિક એડ કરવામાં આવ્યા છે અને એ વસ્તુ આપણને પેપરમાં પણ જોવા મળે છે. સ્પેસની અંદરથી વધારે ક્વેશ્ચન હોય છે એઝ કમ્પેર ટુ ડિફેન્સમાંથી. બટ અહીંયા પણ આપણે ડિફેન્સને નિગ્લેક્ટ ના કરી શકીએ. GPSC છે, ક્યારે પણ માઇન્ડસેટ ચેન્જ થઈ શકે છે. એવું પણ થઈ શકે છે કે આટલા વર્ષોમાંથી સ્પેસમાંથી વધારે ક્વેશ્ચન આવ્યા તો આ વર્ષે ડિફેન્સમાંથી વધારે ક્વેશ્ચન આવી શકે. એટલે બંને જે ટોપિક છે એને આપણે પૂરેપૂરો ન્યાય આપવાની જરૂર પડી જાય છે. તો આ જેટલા પણ ટોપિક છે એને પણ આપણે ડિટેલમાં ભણીશું, તેના વિશે માહિતી લઈશું અને તેની સાથે જેટલા પણ કરંટ છે ટોપિક એ પણ આપણે સાથે સાથે લેતા જઈશું. નેક્સ્ટ છે ઉર્જા. હવે આ જે એક એવો ટોપિક છે કે જેની અંદર આપણને હેડિંગ્સ બહુ ઓછા જોવા મળે છે, બટ જો આપણે હેડિંગ્સ હિસાબથી વાંચવા જોઈએ તો ઘણો ડિટેલમાં આપણને એનું મટીરિયલ મળી રહે છે. સૌથી પહેલી છે ભારતની પ્રવર્તમાન અને ઉર્જા જરૂરિયાત અને ઘટ. હવે ઉર્જા જરૂરિયાત અને ઘટ આમ તો ટોપિક બહુ નાનો છે, પણ આપણે એને 2019 પોઈન્ટ ઓફ વ્યૂથી અને 2020 પોઈન્ટ ઓફ વ્યૂથી ભણવો પડે. એટલે કે 2019 સિનારિયો શું હતો અને 2020 કઈ રીતના ચેન્જીસ આવ્યા, બરાબર, એ રીતની સ્ટડી કરવી પડે. ભારતના ઉર્જા સ્ત્રોત અને આધારિતતા. ઉર્જા સ્ત્રોતની અંદર આપણે જે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે તે પણ આવી જાય, પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે એ પણ આવી જાય, અને તે ઉર્જા સ્ત્રોતો પર આપણે કેટલા આધારિત છીએ તે પણ આવી જાય. ભારતની ઉર્જા નીતિ, જે એનર્જી પોલિસી, જે નીતિ આયોગ દ્વારા ડ્રાફ્ટ નેશનલ એનર્જી પોલિસી આવી તેની આપણે ચર્ચા કરીશું. તેના સિવાય એના પહેલા જે 2006 જે પોલિસી હતી તેને પણ આપણે અહીંયા ચર્ચા કરીને તેના વિશે પણ આપણે બંનેનું કમ્પેરિઝન કરીને પણ જોઈશું. તેના સિવાય સરકારની નીતિઓ અને કાર્યક્રમો, ફોર એક્ઝામ્પલ સૌભાગ્ય યોજના, કુસુમ યોજના, તેના સિવાયની જેટલી પણ ઉર્જા અને વીજળીના રિલેટેડ જેટલી પણ યોજનાઓ છે એને અહીંયા આપણે ડિટેલમાં જોઈશું. એ યોજનાની શરૂઆત ક્યારે થઈ, એ યોજનાની અંદર કયા કયા ઉદ્દેશ્યો નક્કી કરવામાં આવ્યા, કોઈ ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે, તે કયો ટાર્ગેટ સેટ કર્યો છે, એ ટાર્ગેટ આપણે અચીવ કર્યો છે કે નહીં, અને એની અંદર શું અત્યારે અપડેટ છે તે બધા વિશે અહીંયા આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. અને એના કારણે તમે જોઈ શકશો કે એનર્જીમાંથી ક્વેશ્ચન પણ વધારે આવે છે. એ જે વધારે ક્વેશ્ચન આવે છે એ ક્યાંથી આવે છે, એ આ ટોપિકમાંથી આવે છે. કેમ કે એ જે સ્ત્રોત અને આધારિતતાવાળો પાર્ટ છે એ તમારું બેઝિક થઈ જાય છે, થિયરી થઈ જાય છે, પણ જે મેઇન છે એ તમારી ઉર્જા નીતિ અને ઉર્જાની જરૂરિયાત અને ઘટ. નેક્સ્ટ છે પરમાણુ ઉર્જા અને પરમાણુ ઉર્જા કાર્યક્રમ. જે ન્યુક્લિયર પ્રોગ્રામ છે તેના સિવાય જે ન્યુક્લિયર ડોક્ટ્રાઇન છે તેના વિશેની આપણે અહીંયા માહિતી લઈશું. અન્ય દેશો સાથેની ભારતની પરમાણુ સહકારિતતા. ન્યુક્લિયર એક એવો ટોપિક છે જે કરંટમાં બહુ રહે છે, પ્લસ એટલો બધો કહેવાય ને કે ઇશ્યુ પ્રમાણે પણ વધારે રહે છે કે જ્યારથી ન્યુક્લિયર ટેકનોલોજીની શરૂઆત થઈ ત્યારથી જે ક્રિટિસાઇઝ થતો હોય એવો આ ટોપિક છે. તો ભારતની જે પરમાણુ સહકારિતતા છે અન્ય દેશો સાથેની એ અહીંયા થોડુંક વધારે આપણે ડિટેલમાં જોવાની જરૂર પડે છે. તેના સિવાય પરમાણુ હથિયાર નીતિ, જે ડોક્ટ્રાઇન છે તે, તેના સિવાય NSG, NPT, CTBT, FMCT, CD, NSS એ બધી જે અલગ અલગ ટ્રીટીસ થઈ છે, અલગ અલગ સંગઠનો છે, તેના ઉપર પણ આપણે ડિટેલમાં અહીંયા ચર્ચા કરવાની જરૂર પડે છે. આપણે જ્યારે આ ન્યુક્લિયર જોઈશું ત્યારે એની અંદર એની શરૂઆત ક્યારથી થઈ ત્યારથી લઈને કઈ કઈ નીતિઓ આવી, કયા કયા ગ્રુપ્સ રચાયા અને ભારતે ન્યુક્લિયર ટેકનોલોજીમાં કઈ રીતે સફળતા મેળવી તેના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. લાસ્ટ જે છે તે છે પર્યાવરણ વિજ્ઞાન. હવે પર્યાવરણ વિજ્ઞાનનો જો તમે સિલેબસ જોશો તો પર્યાવરણને લગતા મુદ્દાઓ, કાયદાકીય પાસાઓ, નીતિઓ, સંધિઓ, બરાબર, બાયોડાયવર્સિટી, ક્લાઇમેટ ચેન્જ, આંતરરાષ્ટ્રીય નીતિઓ, પ્રોટોકોલ, તેની અંદર ભારતની પ્રતિબદ્ધતા, ફ્લોરા એન્ડ ફોના, ફોરેસ્ટ, વન અને વન્ય જીવન, આપત્તિઓ, પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન,
આપત્તિ વ્યવસ્થાપન બાબત એના માટેનો જે નેશનલ એક્શન પ્લાન આવે છે તે બાયોટેકનોલોજી અને નેનો ટેકનોલોજી તેનું સ્વરૂપ ઉપયોગ અને અમલ નૈતિક સામાજિક અને કાયદાકીય મુદ્દાઓ તે માટેની સરકારી નીતિઓ સ્વાસ્થ્ય અને પર્યાવરણ અને આના સિવાય જે નથી એડ કરવામાં આવ્યું તે જનરલ સાયન્સ આ બધા જ જે ટોપિક છે તે પર્યાવરણની અંદર લેવામાં આવે છે એટલે જો આપણે સિલેબસમાં જોઈએ તો સૌથી લેન્ધી કોઈ ટોપિક હોય તો એ પર્યાવરણ છે કેમ કે તેની અંદર ઓલમોસ્ટ જે યુપીએસસીનો આખો પર્યાવરણનો અલગથી જે સિલેબસ આપ્યો છે તે આખો એક ટોપિકમાં આપણને આપી દેવામાં આવ્યો છે બટ સમહાઉ જીપીએસસીની અંદર એટલું વેટ જ નથી આપવામાં આવતું તેના કારણે અહીંયા ઘણું બધું રહી જાય છે કે શું વાંચવું અને શું ના વાંચવું તો એ માટે આપણે જ્યારે પર્યાવરણનો આખો ટોપિક જ્યારે વાંચી તેની ઉપર ચર્ચા કરીશું તે શરૂ કરીશું ત્યારે એની અંદર આપણે જોઈશું કે કયા ટોપિકને આપણે વધારે મહત્વ આપવાની જરૂરિયાત પડે છે તો આ થયો જીપીએસસી ક્લાસ 1-2 નો સિલેબસ હવે એ વાત કરીએ કે આની અંદર શું વાંચવું જોઈએ સૌથી પહેલા તો આપણી જે સાયન્સ અને ટેકનોલોજીને જે લેક્ચર સિરીઝ છે અને જે નોટ્સ છે તે તમે જો થોરોલી વાંચશો તો એની અંદર ઘણી બધી આપણને હેલ્પફુલ થઈ શકે છે એનું કારણ છે કે અમે જે મટીરિયલ રેડી કર્યું છે એ મટીરિયલની અંદર બેઝિક પોઈન્ટ તો આપણે એડ કર્યા જ છે પણ તેની સાથે સાથે જે કરંટ અપડેટ્સ છે તેને પણ આપણે ઇન્ક્લુડ કરી લીધી છે એટલે તમારે એક ટોપિક વાંચીને તેના માટેના કરંટ વાંચવા માટે બીજું કોઈ મટીરિયલ ખોલવું નહીં પડે તમે એની સાથે સાથે જે નોટ્સની અંદરથી કરશો તે મોર ધેન ઇનફ થઈ જશે આ સિવાય કેમ કે બેઝિક સાયન્સ તમારું પાક્કું હોવાની જરૂરિયાત છે એના કારણે એનસીઆરટી અને જીસીઆરટીની જે સ્ટાન્ડર્ડ 8-12ની જે બુક્સ છે હવે તમે જોશો કે 10th સુધી આપણે કોમન સાયન્સ સબ્જેક્ટ આવતો હોય છે 10th પછી કેમ કે સ્ટ્રીમ ચેન્જ થઈ જતી હોય છે તો 11-12ની જે બાયોલોજીની બુક છે એ તો આપણે વાંચવી જરૂરી પડી જાય છે એના સિવાય 8-10 ધોરણની જે બુક્સ આવે છે એની અંદર જે વિજ્ઞાન અને ટેકનોલોજીની બુક હોય છે તે આપણે થોરોલી વાંચવી પડે એટલે જ્યારે તમે વાંચવા બેસો તો પહેલાં પહેલું તમારે આ બેઝ પાકો કરવાનું અને એના પછી આપણી જે લેક્ચરની સિરીઝ છે જે નોટ્સ છે તે તમે વાંચશો તો એ મોર ધેન ઇનફ થઈ જશે જો એનાથી પણ વધારે ડિટેલમાં યુપીએસસી લેવલનું વાંચવું હોય આમ તો યુપીએસસી લેવલનું પણ આપણી લેક્ચરની સિરીઝમાંથી થઈ જશે પણ જો તેમ છતાં પણ એનાથી એક સ્ટેપ આગળ જઈને વાંચવું હોય તો જે સ્પેક્ટ્રમની સાયન્સ અને ટેકનોલોજીની બુક આવે છે તે તમે રિફર કરી શકો બટ એ જે બુક છે એની અંદર ઘણો ડિટેલમાં આપ્યું હશે જેમ કે નેનોટેકનોલોજી તો નેનોટેકનોલોજીને બહુ ડિટેલમાં સમજાવ્યું હશે હવે અહીંયા આપણે કોઈ પણ પર્ટિક્યુલર ટોપિક ઉપર પીએચડી નથી કરવાની એના કારણે એટલું ડિટેલમાં વાંચવાની જરૂર નહીં પડે બટ છતાં પણ જો કોઈને રિફર કરવી હોય તો એ જે સ્પેક્ટ્રમની યુપીએસસી માટેની સાયન્સ અને ટેકનોલોજીની બુક આવે છે તે રિફર કરી શકે છે આના સિવાય કરંટ માટે આપણી જે ધી ગુરુકુલની ટોકેટિવ ઇન્ડિયા મંથલી મેગેઝિન છે તેને પણ જો તમે કન્ટિન્યુઅસલી વાંચશો રિફર કરશો તો કરંટ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને ઘણો ઉપયોગી થઈ શકશે તો આટલું જો તમે સાયન્સ અને ટેકનોલોજી માટે વાંચશો તો એ તમારી માટે મોર ધેન ઇનફ થઈ જશે આનાથી વધારે વસ્તુ વાંચવાની ક્યાંય જરૂર નહીં પડે તો આ થયો આપણો સાયન્સ અને ટેકનોલોજી માટેનો સ્ટ્રેટર્જી લેક્ચર આઈ હોપ કે તમને આ જે આખી અમે સ્ટ્રેટર્જી સમજાવી છે તે તમને સમજમાં આવી હશે અને એ તમને મદદરૂપ થશે અને જો તમે આ સ્ટ્રેટર્જીને ફોલો કરશો આ બધા પોઈન્ટ્સને માઇન્ડમાં રાખીને જો તમે પ્રિપેરેશન કરશો તો તમારી જે એક્ઝામ છે એની અંદર સફળતા મેળવવાના ચાન્સીસ વધી જશે તો આઈ હોપ કે તમને આ જે લેક્ચર છે તે ગમ્યો હશે આ લેક્ચરની માટેની જે પીડીએફ છે તે તમને અમારી જે ટેલિગ્રામ ચેનલ છે તેની પરથી ઉપલબ્ધ થઈ શકશે અને વધારે જો તમારે માહિતી જોઈતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ પર તમે એને અમને જોઈન કરી શકો છો તેના સિવાય ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર તમે અમને ફોલો કરી શકો છો અને જે યુટ્યુબ ચેનલ છે એની ઉપર પણ તમને આની અપડેટ મળતી રહેશે આઈ હોપ કે તમને આ લેક્ચર જે છે એ હેલ્પફુલ લાગ્યું હશે અમારી જે ધી ગુરુકુલની ચેનલ છે તેને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો ઓલ ધ બેસ્ટ થેન્ક યુ